गुजरात मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल जन्मदिवस द्वारा सभ्य महेशभाई कछवाड़ा ने तेमनी टीम द्वारा सावरकुंडला मानव मंदिर आश्रम खाते मनोरोगी बहनों वच्चे उजवायो। आ एक एवी संस्था छे कि ज्यारे अखड़ती अटकती निराधार मनोरोगी महिलाओं पूरा देश माथी पुलिस मुकी जाय छे अने आश्रम में भक्ति बापू द्वारा विनामूल्य तेमनी सारवार करवामां आवे। आवी अद्भुत सेवा करनार आश्रम मनोरोगी महिलाओं અને ભક્તિબાપુના સાનિધ્યમાં મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવી ધારાસભ્ય મહેશભાઈ કછવાળ અને તેમની ટીમ દ્વારા અનોખી રીતે જન્મદિવસ ઉજવી મનોરોગી બહેનોએ કેક કાપી કાપ્યો। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ ઉજવવા માટે માનવ મંદિર આશ્રમની બહેનોએ પણ જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી। મુખ્યમંત્રી માનવ મંદિરની બહેનોએ પણ લાંબા આયુષ્યની અને યશ કીર્તિની શુભકામનાઓ સર આશીર્વાદ આપ્યા। સ્થાનિક પદાધિકારી સંગઠનના હોદ્દેદારોની વિશાળ હાજરીમાં રાજ્યના મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવાયો। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી પાટિયા। કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે એટલે આપણે એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ આપીએ છીએ। આપણા માનવ મંદિરમાં આજે શ્રી આપણા ધારાસભ્ય સાવરકુંડલાના આ મહેશભાઈ કછેડિયા આવેલા એમની ટીમ સાથે આવેલા છે। એમની સાથે અમે લોકો આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે અને ખૂબ જ શુભેચ્છાઓ અંતરથી આપેલી છે અને એમની ખૂબ જ યશસ્વી કીર્તિમય કારકિર્દી અને એમના માટે અમારા બધા વતી માનવ મંદિર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એમના જન્મદિવસ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને લાંબુ દીર્ઘાયુષ બધાના આશીર્વચન સાથે ખૂબ ખૂબ મોસ્ટ વેલકમ ટુ અવર રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે। રાજ્ય માટે રાજ્યના લોકો માટે ગૌરવની વાત છે। સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓએ રાજ્યના મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ માટે એક અનેરો અવસર માની અને એક એવી જગ્યાએ અમે લોકો એમનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છીએ કે જ્યાં ભક્તિરામ બાપુના માનવ મંદિરમાં 68 જેટલી મનોરોગી બહેનો જે કુદરતના ખોળે પોતાનું જીવન વિતાવી રહી છે, કુદરતના ભરોસે પોતાનું જીવન વિતાવી રહી છે। હું એમ માનું છું કે કુદરતની સીધી પયંગબર બહેનો જે છે એમના વચ્ચે આજે માનનીય યશસ્વી મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવો છે। બહેનો જેમને દુનિયાદારીનું ભાન નથી, જે સીધા જ કુદરત સાથે સંકળાયેલી જે બહેનો છે એણે માનનીય મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપ્યા છે, ગરબા ગાયા છે। એક બહેને તો પોતાની સ્પીચમાં માનનીય મુખ્યમંત્રી જુગ જુગ જીવો એવા આશીર્વાદ આપી અને જન્મદિવસની ઉજવણી કરી છે। હું એમ માનું છું કે ઈશ્વરના આશીર્વાદથી જરાય ઓછા આ બહેનના આશીર્વાદ નથી। હું મુખ્યમંત્રીને ભાગ્યશાળી ગણું છું। સાવરકુંડલાના કાર્યકર્તાઓ તરીકે અમારા પ્રમુખ મહામંત્રીઓ સમગ્ર ટીમ પણ આજના આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીને આ આંગણેથી માનવ મંદિરના આંગણેથી શુભેચ્છાઓ આપતા બિલકુલ હૃદયપૂર્વક આનંદની લાગણી અનુભવીએ છીએ।